ભરૂચમાં વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડ અને ભરૂચ તાલુકાના વડદલા ખાતે ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો હતો. વડદલાના મજૂર કલ્યાણ હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેન પટેલ, ગામના સરપંચ વિલાસબેન અને પંચાયતના સભ્યોએ ગામજનો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના મન કી બાતના 101માં એપિસોડને માણ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ગામના વિવિધ વિકાસલક્ષી કાર્યો વહેલી તકે પૂર્ણ થાય તે માટે પ્રયત્નશીલ હોવાનું કહી માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિતોને સરકારના વિવિધ વિકાસના કાર્યો અંગેની માહિતી આપતી સરળ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અગ્રણીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં વડાપ્રધાનશ્રીના મન કી બાતના 101માં એપિસોડને ભરૂચ તાલુકાના વડદલા ખાતે ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિનાના અંતિમ રવિવારે સવારે 11 વાગે મન કી બાતનો જે કાર્યક્રમ સમગ્ર દેશ અને વિશ્વમાં ચાલી રહ્યો છે તેવા આ કાર્યક્રમને રિપીટ બનાવીને વડદલા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ખૂબ જ સક્રિય, ઉત્સાહી અને યશસ્વી પ્રમુખ શ્રી મારુતિસિંહજી, મહામંત્રી નીરલભાઈ પટેલ, જાડેશ્વર જિલ્લા પંચાયતના ખૂબ સક્રિય સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન શ્રીમતી શૈલાબેન પટેલ, સરપંચ શ્રીમતી ગિલાસબેન, બીટીએસભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના અને સિનિયર આગેવાન ભાઈ મહેન્દ્રભાઈ પટેલ, ગામના પૂર્વ સરપંચ ચીમનભાઈ, ધીરુભાઈ પટેલ, આ ગામના સૌ સિનિયર આગેવાન કાર્યકર્તા ભાઈઓ બહેનો,